ભક્તિ કરવાની સમજવાની છે. માતાજી અંબામાં, દુર્ગામાં, કાળિકામાં, પદ્મામાં, બધી માતાજી દેવીઓ, દેવ દેવીઓ બધું કેટલું બધું છે. આપણે જે પણ દેવીની અંબામાની અત્યારે આપણા ગુજરાતમાં ખાસ કરીને બધે જ આખા ગુજરાતમાં ઠેર ઠેર બધે અંબામાની ખૂબ બધા ભક્તિ કરતા હોય છે. હવે તો નવરાત્રિ આવે છે એટલે એમાં તો ધમધુકાર જોઈએ એટલી ભક્તિ. રાત દાડો કેટલા ઉપવાસ કરશે, નવે નવ દિવસના ઉપવાસ કરશે, પછી માતાજીને કેટલા બધા નવ દિવસનું માળાઓ કરશે ને કેટલું બધું કરશે, માતાજીની ગરબાઓ કરશે, બધું ઘણું બધું કરતા હોય છે. પણ હવે એક ભક્તિ છે, પરોક્ષ ભક્તિ છે. આવો મહાત્મા આજ ગરબે ઘૂમવાને થાજ, સહજ પ્રકૃતિ થાય રે, આવો મેલી સંકોચ ને લાજ. બીજી એક તાત્વિક ભક્તિ છે, શું સમજીને અંબામાં માતાજીને ખરા સ્વરૂપે ઓળખીને ભક્તિ કરવાની છે. શું એ ખરું સ્વરૂપ કયું છે એમનું, કલ્પનાનું સ્વરૂપ નથી. માતાજી બધી દેવીઓ બધી એને આદ્ય શક્તિ કહે છે. શું દૈવી શક્તિ કહે છે, આદ્ય શક્તિ. આદ્ય શક્તિ એટલે પ્રાકૃતિક શક્તિ. માતાજી પ્રકૃતિ નું ફળ આપે, આપે માતાજી નો આપણે માન્યતા છે ને, ખોટી નથી. દાદા એ આ દેવો ને માતાજીઓ આપણે પુરુષાર્થ માં કામ આવે, અમારા જેવા ને પુરુષાર્થ માં, અમારા જેવા ને પુરુષાર્થ માં એ મદદ કરે એને માનીએ તો. તમે માનતા હોય તમારી શ્રદ્ધામાં આવ્યું હોય તો જ નવે શબ્દ માનવાની જરૂર નથી. દેવી માનતા હોય, પદ્માવતી દેવી છે, દર્શન કરવા, દર્શન કરવા, ઘંટાકરણ, પણ બધું વ્યવહાર દર્શન કરવાનું, બધું વ્યવહાર, બધું વ્યવહાર નિશ્ચય નહીં, નિશ્ચય તો નહીં. આત્મા છે તે અને દાદા ભગવાન, દાદા ભગવાન એ 2000 રૂપિયા આત્મા કહેવાય છે. પ્રત્યક્ષ પરમાત્મા છે. શું કહ્યું, જ્ઞાની પુરુષે પોતાનો આત્મા છે, દેહધારી રૂપે, અને 2000 રૂપિયા પરમાત્મા છે, 2000 રૂપિયા આપણો આત્મા છે. માટે જ્ઞાની પુરુષે આનો આપણે એ નિશ્ચય બરોબર, અને એક આપણે પોતાના આત્માનો નિશ્ચય નહીં. આપણી અંદર બે વસ્તુ છે, પુરુષ છે અને પ્રકૃતિ છે. શું પ્રકૃતિને દૈવી સ્વરૂપ કહ્યું છે અને આત્મા પુરુષને પરમાત્મા કહ્યો છે. શું નારાયણ અને નારાયણી, પછી અંદર આપણે શિવ અને પાર્વતી, અર્ધનારી ને બધું બધું વર્ણન કર્યું છે ને, તો કે બે ભાગ કર્યા છે. એક પ્રકૃતિ જે આ મન વચન કાયા અંદર સૂક્ષ્મમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર ક્રોધ માન માયાલોભ આ બધું જે આપણે લઈને આવ્યા છે એ બધું પ્રકૃતિ એ, અને બીજી બાજુ આત્મા એ જ પરમાત્મા, એને પુરુષ કહ્યો છે. પુરુષ અને પ્રકૃતિ સાંખ્યમાં બે વસ્તુના ભેદ પાડવાનું કહ્યું છે. જ્ઞાનીઓ આ ભેદ પાડી આપે, ભેદ રેખા નાખી આપે એક્ઝેક્ટ. હું જુદો પુરુષ અને જુદી પ્રકૃતિ દેખાય, વાગે જ્ઞાન હેન્ડલ ને છૂટું પડી જાય. પ્રયોગ જુદો ક્ષેત્રિયો નિરંતર આત્માનો
આત્મા પોતે તો છે જ, પરમાત્મા જ છે, એ સહજ જ છે, સ્વભાવે સહજ જ છે શું આત્મા. પણ એ સહજતાનું ભાન થવું જોઈએ, જ્ઞાન થવું જોઈએ શું, સમજાય છે ને? એટલે એ જ્ઞાન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ ભેદ ના પડે કે આ પુરુષ હોય પરમાત્મા ને બીજું બધું પ્રાકૃતિક દેવી છે. એટલે બધા દેવીની ભક્તિ કરે છે પણ આ સ્વરૂપ સ્વરૂપે કે ભાઈ સહજ પ્રકૃતિ જ્યારે મારી થશે, મારી પ્રકૃતિ સંપૂર્ણ સહજ થશે ત્યારે ખરા અર્થમાં મારી માતાજી જોડે એકતા થશે, એની એ સ્વરૂપને હું પામી શકી કહેવાશે, હું પામી શક્યો કહેવાશે શું. અને માતાજીની અંબા માની દુર્ગા માની બધી માતાજી જે માતાજીની ભક્તિ કરે ને તે કરતાં કરતાં શું થાય તો આ પ્રકૃતિ સહજ થતી જાય. એટલે આ માતાજીની ભક્તિ કરવાનું શીખવાડવામાં આવ્યું છે શું, પણ એ સાચા દિલથી ને ભાવથી કરવાનું છે શું. ટિકેટ ના આભૂતા બગાડવાને, પ્રકૃતિને આત્મા